नियमसार भगवान कुमकुंडाचार्य रचित नियमसार तथा मुनिवर पद्म पद्मधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमा बारमो अधिकार शुद्धोपयोग अधिकार एनी गाथा 169 मा स्वाध्याय आपणे पूरो कर्यो छे। हवे आ गाथा ने टीका ने पूर्ण करता पहला एक आधार नो श्लोक कहे छे। आचार्य वर श्री समंत भद्र स्वामी गुरुत्व स्वयंभू सूत्र में श्री मुनिसूरत भगवान की स्तुति करता 114 श्लोक में कहू छे के स्थिति जनन निरोध लक्षण चरम अचरम जगत प्रतीक्षण इति दीन सकल ज्ञ लाछन वचनम इदम उदताम वरष्यति। तो आ श्लोक ना अर्थ में कहे छे कि हे जिनेन्द्र तू वक्ताओं में श्रेष्ठ छे। हे जिनेन्द्र भगवान आप वक्ताओं में श्रेष्ठ छो। चराचर એટલે જંગમ તથા સ્થાવર ચર અને અચર જંગમ તથા સ્થાવર જગત પ્રતિક્ષણ પ્રત્યેક સમયે ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે। ચરાચર જગત પ્રતિક્ષણ પ્રત્યેક સમયે ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે એવું પ્રભુનું આ કથન છે, જીનેશ્વર ભગવાનનું આ કથન છે। એમની વાણીમાં એમ આવ્યું કે ચરાચર જગત પ્રતિક્ષણ, હવે ચરાચર લીધું કે જંગમ સ્થાવર બધા જ આવી ગયા છે, આખું જગત એ દરેક સમયે ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે, બધા દ્રવ્યોની વાત એમાં આવી ગઈ। તો એવું આ પ્રભુ આપનું કથન, એવું જે જીનંદર આ તારું વચન સર્વજ્ઞતાનું ચિહ્ન છે, તારી સર્વજ્ઞતાને પ્રસિદ્ધ કરનારું છે। શું કહે છે જીનેન્દ્ર ભગવાનને સંબોધીને કહે છે કે પ્રભુ આપનું જે આ વક્તવ્ય છે, આપનું આ જે કથન છે, એ દ્વારા તો આપની સર્વજ્ઞતા અમને ખ્યાલ આવે છે, એ આપની સર્વજ્ઞતાને દર્શાવનારું છે, એ સર્વજ્ઞતાનું ચિહ્ન છે। શું આપનું કથન છે, આપનું આ વક્તવ્ય શું છે? તો કહે છે કે ચરાચર જગત પ્રતિક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે, એવું પ્રભુ આપનું આ જે કથન છે એ દ્વારા તો અમને પ્રતીત થાય છે કે આપ સર્વજ્ઞ પરમેશ્વર છો। જગત આપનું ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે, દરેક સમયે ઉત્પાદ છે, કોઈ એક અવસ્થાનો ઉત્પાદ છે અને બીજા સમયે એનો વ્યય થાય છે અને નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, એમ ઉત્પાદ વ્યય છે। અને એ વખતે દ્રવ્ય ધ્રુવ તરીકે કાયમ એક સરખું ટકીને રહે છે, આવું બધા દ્રવ્યોનું લક્ષણ છે। એટલે જગત આખું આવું ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ આવું છે,
હવે આવું એક સમયનું ઉત્પાદ અને વ્યયનું અને ધ્રુવપણે ટકી રહેવાનું કોના જ્ઞાનમાં આવ્યું? અને એ પણ ચરાચર જંગમ તથા સ્થાવર બધા જ પદાર્થોનું આવું ઉત્પાદ વ્યય ધ્રુવ લક્ષણ કોના જ્ઞાનમાં આવ્યું? જીનેશ્વર પ્રભુના જ્ઞાનમાં આવ્યું. એનો અર્થ એ થયો કે જીનેશ્વર ભગવાનને એને માત્ર જણાય છે, પ્રભુ સર્વજ્ઞ છે. એનો વિસ્તાર આપણે બીજું ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ ત્રીજો પાન નંબર 970. અહીંયા શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે વાણી કહેવામાં શ્રેષ્ઠ હોય તો એક જીનેન્દ્ર ભગવાન તમે છો. શરૂઆત જ એ રીતે કરી કે હે જીનેન્દ્ર, તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે. વક્તવ્ય માત્ર એક કળા રૂપે છે અને એ કળામાં શ્રેષ્ઠ છે એમ નહીં, પણ જે કથન કરવામાં આવે છે એ પણ એવા જ છે, એ શ્રેષ્ઠ કથન છે. કહેવાની શૈલી પણ શ્રેષ્ઠ છે. જેમ ધ્વનિ દ્વારા, ઓમકાર ધ્વનિ દ્વારા, અલૌકિક વાણી દ્વારા પ્રભુ જે પરમ સત્ય પ્રકાશે છે, તો એવું પરમ સત્ય બીજા કોઈને વક્તવ્યમાં નથી. એટલે હે જીનેન્દ્ર ભગવાન, આપના જેવા સર્વશ્રેષ્ઠ વક્તા બીજા કોઈ નથી. અને આપના વક્તવ્યમાં કે અમે તો આ વાત પકડી કે ચરાચર જગત પ્રતિક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે. અને એટલી વાત ઉપર વિચાર કરતા જ અમને તો સમજાઈ ગયું કે પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયોને દુઃખદ આપ તો જાણો છો. એવું આપને સર્વજ્ઞ કહું છે, નહીં માત્ર ને આપ જાણો છો. ગુરુદેવ કહે છે કે વાણી કહેવામાં શ્રેષ્ઠ હોય તો એક જીનેન્દ્ર ભગવાન તમે છો. હે નાથ, તમે સર્વજ્ઞ પણ છે કે અમે કેમ પારખ્યું, એટલે કે કેવી રીતે પારખ્યું? તો તે કહે છે કે જૂની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ અને વસ્તુ અપેક્ષાએ ધ્રુવપણ એમ ત્રણેય થઈને એક સમયમાં પૂરેપૂરું ધરવે છે. અને એક એક ગુણમાં પણ ઉત્પાદ વ્યય અને ધ્રુવપણ છે. ગુણપણ દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિશે કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના સ્વીકાર ટકીને રહે છે એવું ગુણનું ધ્રુવપણ છે. એમાં અગુરુ લઘુત્વ ગુણને કારણે અનંત કાળ સુધી એમને એમ એક સરખા જ ગુણો રહે છે, પરિણમન છે, ગુણોનું પણ પરિણમન છે. એટલે એની પણ પર્યાય થાય છે, એક સરખી પર્યાય થાય છે, એમાં કોઈ વિક્ષેપ આવતો નથી. ગુણહાની વૃદ્ધિ થાય છતાંય કોઈ વચ્ચે વિક્ષેપ આવે નહીં, એવું દરેક ગુણનું અનંત ગુણનું એવું પરિણમન છે. એટલે દરેક ગુણની એવી પર્યાય, એ પર્યાયનો ઉત્પાદ અને એ પર્યાયનો વ્યય થતા નવી પર્યાયનો ઉત્પાદ એમ એ દરેક ગુણમાં પણ ઉત્પાદ વ્યય અને ગુણ પોતે ટકીને રહે છે એવું ધ્રુવ પણ છે. આમ બધા દ્રવ્યોનું છે, છે પ્રકારના દ્રવ્યોનું આમ જ છે. એટલે આખું જગત ઉત્પાદ વ્યય અને ધ્રુવના લક્ષણ વાળું છે અને એક સમયમાં એ પૂરું છે, એ પૂરું છે. કેમ કે અહીંયા એમ કહ્યું ને કે ઉત્પાદ વ્યય જૂની પર્યાયનો વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ અને વસ્તુ અપેક્ષાએ ધ્રુવપણું એમ ત્રણેય થઈને એક સમયમાં પૂરેપૂરું દ્રવ્ય છે. એટલે જગત આખું એક સમયમાં પૂરું છે,
ઉત્પાદ વ્યય થાય છે તો કાંઈ ઘટી જાય છે એમ નથી, વ્યય થાય છે તો ઘટી જાય છે કે ઉત્પાદ થાય છે તો કાંઈ વધી જાય છે એમ નથી. જગત એવું ને એવું પૂરું છે, કાંઈ વધતું નથી કાંઈ ઘટતું નથી. શાંતિથી દ્રવ્યની સ્વતંત્રતાને, દ્રવ્યના પરિણમનને, દ્રવ્યમાં રહેલા ગુણોના પરિણમનને, એના ઉત્પાદ વ્યય વગેરેને બરાબર સમજવાની જરૂર છે કે જગત આખામાં બધા જ પદાર્થોનું આમત થઈ રહ્યું છે તો એમાં કાંઈ વધઘટ થતી નથી, કોઈ પર્યાયો વધી ગઈ ને કોઈ પર્યાયો ઘટી ગઈ એવું પણ નથી, કોઈ ગુણ વધી ગયા ને કોઈ ગુણ ઘટી ગયા એમ પણ નથી, કોઈ દ્રવ્ય એકબીજા સાથે મળી ગયા એમ પણ નથી. એક સરખું જગત છે પણ એમાં બદલાવ આવ્યા કરે છે. અને આ જીવ જગતમાં એટલે ખાસ કરીને તો જે રૂપી પદાર્થો છે એમાં જે બદલાવ આવે છે, એની જે પર્યાયો બદલાય છે, સ્કંધની જે પર્યાય બદલાય છે, એ બદલાતી અવસ્થાને જોઈને મૂંઝાઈ જાય છે, એ ભ્રમમાં પડી જાય છે કે એ બધું મને સુખ આપનારું છે. ઉદ્ગળ પરમાણુના સ્કંધ અને સ્કંધની અનંત પ્રકારની રચનાઓ અને એ બધી રચનાઓના ફેરફાર સતત થયા જ કરે છે, પણ એ સ્કંધનું થવું અને સ્કંધમાંથી પુદ્ગળોનું છૂટા પડવું આ તો અનાદિનું ચાલ્યું આવે છે. એમાં કાંઈ સુખ કે દુઃખની કલ્પના કરવા જેવું નથી. જીવ અજ્ઞાનવશ એવી કલ્પનાઓ કરે છે કે આ પદાર્થમાંથી મને સુખની પ્રાપ્તિ છે. ભાઈ એ તો ઉદ્ગળ દ્રવ્યની વા પરમાણુની જે રચના છે એ સ્કંધ છે, એ તને સુખી કે દુઃખી ન કરે. અને એવી રચનાઓ થવી, એવા સ્કંધો રચાવા અને એમાંથી ઉદ્ગળ પરમાણુઓ છૂટા પડવા, એમાં તું કાંઈ કરી શકતો નથી, કોઈ એમાં કાંઈ ફેરફાર કરી શકતો તું નથી. એના કારણે થઈ રહ્યું છે. એને કેવળ ભગવાન જાણે છે, એમાં કાંઈ ફેરફાર કરતા નથી, માત્ર એને જાણે છે. એવા સર્વજ્ઞ પરમેશ્વર, એવા સર્વજ્ઞ પરમેશ્વર અને એમની સર્વજ્ઞતાનો વિચાર કરતા હવે અકર્તા ભાવ આવે છે. જગતમાં મારે કાંઈ કરવા પણ નથી એમ દ્રઢ થઈ જાય છે. અને એ વાત દ્રઢ થાય છે તો ઉપયોગ સ્વ તરફ વળે છે. અને આ જ ધર્મમાં પ્રવર્તવા માટેની એક રીત છે. બધેથી ઉપયોગને પાછો ખેંચી લઈને બીજે ક્યાંય મારું કાંઈ કરવા પણ છે જ નહીં, હું તો જ્ઞાન સ્વભાવે ભગવાન આત્મા છું એમ નિર્ણય કરીને, નક્કી કરીને સર્વજ્ઞ પરમેશ્વરનો નિર્ણય થાય છે, સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે, તો પછી એવો અકર્તા ભાવ આવ્યા વિના રહેતો જ નથી. અકર્તા ભાવ આવે છે, પર્યાયનું સ્વરૂપ સમજાય છે, જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયો જ્ઞેશ્વર ભગવાનના જ્ઞાનમાં તો આવી છે, પર્યાયનું ક્રમબદ્ધપણું પણ સમજાય છે. પણ એ સમ્યક પ્રકારે તો ત્યારે જ ચાલમાં આવે છે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને સહાનુભૂતિ કરે છે. જો સમજવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને જગતનું, ના એમ નથી, એને જગતનું જ્ઞાન કાંઈ પ્રાપ્ત કરવું નથી. પણ જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો વસ્તુનું સ્વરૂપ એટલે પોતાના આત્માનું સ્વરૂપ અને જગતનું સ્વરૂપ બરાબર યથાર્થ એને સમ્યક પ્રકારે સમજાઈ જાય છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને સર્વજ્ઞતા પ્રગટ થઈ તો એમને કાંઈ જગતના બધા પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોને જાણવી હતી? ના એમ ન હતું. પણ પોતાનું હવે પૂર્ણ નિર્મળ એવો સ્વભાવ પ્રગટ થયો છે, પૂર્ણ સ્વચ્છ નિર્મળ એવા
અનંત સામર્થ્યથી ભરપૂર સ્વભાવ જયારે પ્રગટ થયો છે તો એમાં જ્ઞાન ગુણ દર્શન ગુણ ની પણ પૂર્ણતા વ્યક્ત થઈ છે. એટલે જગતના બધા પદાર્થોની બધી દરિયાઓ એમાં દેખાઈ જાય છે, જણાઈ જાય છે. પ્રભુ તો સ્વરૂપમાં જ સ્થિર છે. એટલે આવી સર્વજ્ઞતા છે અને એ સર્વજ્ઞતામાં પ્રભુના જ્ઞાનમાં આ વાત આવી છે કે જૂની પર્યાયનો વ્યય અને નવીનો ઉત્પાદ અને વસ્તુ અપેક્ષા એ ધ્રુવ એમ ત્રણે થઈને એક સમયમાં પૂરેપૂરું દ્રવ્ય છે. અને દ્રવ્યમાં ગુણનો વિચાર કરીએ તો દરેક ગુણ એક એક ગુણમાં પણ એનું પરિણામ છે, એટલે એનો ઉત્પાદ છે અને વ્યય છે અને ધ્રુવપણું છે. ગુણ ધ્રુવપણે કાયમ ટકીને રહે છે અને એના પણ પર્યાયમાં દરેક ગુણની પર્યાય ઉત્પાદ વ્યય છે. એટલે આ રીતે બધા જ દ્રવ્યોનું છે અને બધા દ્રવ્યોની વાત કરી એટલે આખા જગતની વાત આવી ગઈ. એટલે આમ આખું જગત ઉત્પાદ વ્યય અને ધ્રુવના લક્ષણ વાળું છે અને એક સમયમાં પૂરું છે. કોઈએ કાંઈ કરવાની જરૂર છે? કોઈએ કાંઈ કરવાની જરૂર નથી. કેમ કે બે કારણ છે. એક તો એ કાંઈ કરી શકતો નથી, એક તો એ કાંઈ કરી શકતું નથી, અને બીજી વાત એ કે જે પૂરું છે એમાં હવે શું કરી શકાય? જે પૂરું પૂરું છે એમાં કરાય શું? એક સમયમાં પૂરું છે, એક સમય તે સૌ સમય છે. એક સમય તે સૌ સમય છે એટલે કે જે આ એક સમયમાં જગત છે એ જ રીતે બીજા સમય પણ એવું પૂરું પૂરું જગત છે. ભલે એમાં પર્યાય અવસ્થાઓ બદલાઈ હોય પણ જગત પૂરેપૂરું છે. એટલે એક સમય તે સૌ સમય છે. અને એનો જેણે પત્તો મેળવ્યો છે, એનું જેને જ્ઞાન થયું છે, તે સર્વજ્ઞ પરમેશ્વર છે. એ જીનેન્દ્ર ભગવાન આપ સર્વજ્ઞ પરમેશ્વર છે. આપની વાણી ધોધમાર કરતી આવી કે એક સમયમાં વસ્તુ પરિપૂર્ણ છે અને વસ્તુ ત્રિકાળ સ્વતંત્ર છે. વસ્તુ ત્રિકાળ ત્રણેય કાળે સ્વતંત્ર છે એમ આપની વાણી કહે છે, એમ પરમ સત્ય આપની વાણીમાં પ્રકાશ્યું છે. અને એવી આપની વાણી પણ બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય હોય પણ નહીં. આવી વાણી જીનેશ્વર પરમેશ્વર સિવાય બીજે ક્યાંય હોય નહીં. પ્રભુ આપ વાણીમાં આવું સત્ય પ્રકાશ્યું છે તો પછી આપની સર્વજ્ઞતાની તો શું વાત કરવી? માટે આપના સિવાય બીજે ક્યાંય સર્વજ્ઞતા છે નહીં. અને જે સર્વજ્ઞતા આપને પ્રકાશી છે, આપને પ્રગટ થઈ છે, એ દ્વારા જગતનું કલ્યાણ થઈ રહ્યું છે. તો એ રીતે આધારના શ્લોક દ્વારા પણ એ વાતને અહીંયા પ્રગટ કરી કે જગતનું આવું સ્વરૂપ છે, આત્માનું પણ આવું સ્વરૂપ છે. અને સર્વજ્ઞતા છે તો જીનેશ્વર ભગવાન પોતાને સ્વને જાણે છે, અનંત જ્ઞેયને જાણે છે અને સ્વને પણ જાણે છે. નિશ્ચયથી તો સ્વને જ જાણે છે, નિશ્ચયથી સ્વને ન જાણતા હોત તો સર્વજ્ઞતા પ્રગટ ક્યાંથી થાત? તો સર્વજ્ઞતા પ્રગટ થાત જ નહીં. નિશ્ચયથી સ્વને જાણે છે, વ્યવહારથી સ્વને નથી જાણતા. આ વાત તો હતી. અગાઉની ગાથામાં 169 ગાથામાં એમ વાત હતી કે વ્યવહારથી પોતાને નથી જાણતા. વ્યવહારથી તો જગત આખાના બધા પદાર્થોને જાણે છે અને વ્યવહારથી જાણે છે, છતાંય બરાબર જાણે છે. એમાં કાંઈ અધુરાશ નથી, કોઈ ઘટ નથી, બરાબર વસ્તુ સ્વરૂપને તો જાણે છે.
પણ છતાં એને વ્યવહારથી છે એમ કહેવાનું કારણ તો એટલું જ હતું કે એ પર પદાર્થોને જાણે છે તો એની સાથે તન્મય થઈને નથી જાણતા, પણ જાણે છે તો બરાબર એવી સર્વજ્ઞતા જગતને વિશે છે. અને એવા સર્વજ્ઞ પરમેશ્વર ત્રણે કાળ હોય છે. તેરમું ગુણસ્થાન શાશ્વત ગુણસ્થાન છે. તેરમા ગુણસ્થાને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કાયમ, કોઈ ને કોઈ તો જીવ તેરમા ગુણસ્થાને હોય જ છે. મહાવીર ક્ષેત્રને વિશે ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન કાયમ હોય છે. અને 20 તીર્થંકર ભગવાન છે તો એમના સમુદ્રમાં બીજા કેટલાય હજારો કેવળી ભગવાન પણ વિરાજમાન હોય છે. એટલે તેરમું ગુણસ્થાન તો શાશ્વત ગુણસ્થાન છે. ભરત ક્ષેત્રના વિશે, એરાવત ક્ષેત્રને વિશે તીર્થંકર ભગવાનના વિરહ પડે, પણ મહાવીર ક્ષેત્રમાં તો ક્યારેય વિરહ પડતો નથી. એટલે આવી સર્વજ્ઞતા નિત્ય છે. આવા સર્વજ્ઞ પરમેશ્વર નિત્ય બિરાજી રહ્યા છે. કોઈ ને કોઈ તો હોય જ છે. એટલે એ સર્વજ્ઞ પરમેશ્વર પોતાને જાણે છે તે નિશ્ચય છે. એટલે વ્યવહારથી પોતાને નથી જાણતા, પણ નિશ્ચયથી સ્વને જાણે છે. વ્યવહારથી સ્વને નથી જાણતા. આ વાત અગાઉની ગાથામાં. તો હવે આ 169મી ગાથાની ટીકાને પૂર્ણ કરતા મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ એક કળસ કહે છે. શ્લોક 285. જાનાતિ લોકમ અખિલમ ખલુ તીર્થનાથ સ્વ આત્મનમ એકમ અનભમ નિજ સૌખ્યનિષ્ઠમ નો વેત્તિ સોય નીતિ તમ વ્યવહાર માર્ગાત વક્તિ કોપિ મુનિપો ન ચ કશ્ય દોષ. 285માં કળશના શ્લોકના અર્થમાં કહે છે કે તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક અનક, અનક એટલે નિર્દોષ, એક અનક નિજ સૌખ્યનિષ્ઠ એટલે નિજ સુખમાં લીન, નિજ સુખમાં જ રહ્યા છે. નિજ સૌખ્યનિષ્ઠ એટલે નિજ સુખમાં લીન, સ્વ આત્માને જાણતા નથી. કેમ કોઈ મુનિવર વ્યવહાર માર્ગથી કહે તો તેને દોષ. શું કહ્યું? કે તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક અનગ નિર્દોષ નિજ સૌખ્યનિષ્ઠ સ્વ આત્માને જાણતા નથી. લોકને જાણે છે, લોકાલોકને જાણે છે, પણ સ્વ આત્માને જાણતા નથી. એમ કોઈ મુનિવર વ્યવહાર માર્ગથી કહે તો તેને દોષ નથી. વ્યવહારથી તીર્થંકર ભગવાન સ્વને જાણતા નથી, નિશ્ચયથી સ્વને જાણે છે. એટલે વ્યવહારથી સ્વને જાણતા નથી, વ્યવહારથી તો લોકાલોકને જાણે છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે જો અહીં શું કહેવા માંગે છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન છે. ગુરુદેવે આ શ્લોકનો બહુ સુંદર અર્થ એમાંથી કાઢ્યો છે. ગુરુદેવ કહે છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન છે. સ્વભાવ સ્વભાવવાનથી જુદો નથી. સ્વભાવવાન આત્મા, સ્વભાવવાન આત્મા, તો એ સ્વભાવવાન એવા આત્માથી સ્વભાવ કંઈ જુદો હોય? સ્વભાવવાન આત્માથી સ્વભાવ જુદો હોય નહીં. એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને એવો જ્ઞાન સ્વભાવ સ્વભાવવાન એવા આત્માથી જુદો નથી. જેને સમ્યક જ્ઞાન થયું છે તે સ્વભાવ સ્વભાવવાનને ન જાણે એમ ન માને અને વ્યવહારથી સ્વભાવ સ્વભાવવાનને જાણે એમ પણ ન માને, કેમ કે સ્વભાવ અને સ્વભાવવાન એક છે.
જેને સમ્યક જ્ઞાન થયું છે તે સ્વભાવ સ્વભાવવાનને ન જાણે એવું બને એમ ન હોય. જેને સમ્યક જ્ઞાન થયું છે તે સ્વભાવ અને સ્વભાવવાનને જાણે છે. સમ્યક જ્ઞાન જેને થયું છે એ પોતે જે સ્વભાવવાન છે અને એ પોતે પોતાના સ્વભાવને જાણે છે. તો કેવી રીતે જાણે છે કે આ સ્વભાવ છે તે સ્વભાવવાનથી જુદો નથી. આ આત્મા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ સ્વભાવવાન અને એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ આનંદ સ્વભાવ સુખ સ્વભાવ શાંતિ સ્વભાવ નિર્મળતાનો સ્વભાવ એવો જે આખો જે સ્વભાવ એ આ અનંત ગુણ ને ધારીને બેઠો છે. અનંત ગુણનો પિંડ છે, અનંત ગુણનો નિધિ છે એવું આ સ્વભાવવાન ગુણી આત્મા. તો એ સ્વભાવવાન આત્મા એ સ્વભાવથી જુદો નથી એમ સમ્યક જ્ઞાની તો જાણે છે. જેને સમ્યક જ્ઞાન થયું છે તે સ્વભાવ સ્વભાવવાનને ન જાણે કે ન માને એમ તો હોય નહીં, એમ ન હોય. અને બીજી વાત પણ એમ છે કે વ્યવહારથી સ્વભાવ સ્વભાવવાનને જાણે એમ પણ ન માને. વ્યવહારથી સ્વભાવ સ્વભાવવાનને જાણે એમ પણ ન માને. કેમ કે સ્વભાવ સ્વભાવવાન સાથે તદ્રુપ થઈ જાય છે, એકરૂપ થઈ જાય છે, તન્મય થઈ જાય છે, કોઈ બે પણ રહેતું નથી. એટલે સ્વભાવ અને સ્વભાવવાન બંને એકરૂપ થાય છે તો પછી એમાં વ્યવહાર હોય નહીં. એટલે કે વ્યવહારથી સ્વભાવ સ્વભાવવાન સાથે એકરૂપ થઈને જાણે એમ હોય નહીં. વ્યવહારથી તો એ જાણપણું જે થાય એમાં તદ્રુપ થવાતું નથી, તન્મય થવાતું નથી. એટલે આ તો સ્વભાવ સ્વભાવવાનને જાણે છે તો એ વ્યવહારથી નહીં. વ્યવહારથી સ્વભાવ સ્વભાવવાનને જાણે એમ ન હોય તો શું હોય? નિશ્ચયથી પોતે એક રૂપ થઈને પોતાના સ્વભાવને જાણે છે, કોઈ ભેદ રહેતો નથી એમ સ્વભાવ સ્વભાવવાનને જાણે છે. સ્વભાવ અને સ્વભાવવાન ને અભેદપણે જે જાણી રહ્યો છે એ સમ્યક દ્રષ્ટિ એમ નથી કહેતો, એમ નથી માનતો કે વ્યવહારથી સ્વભાવ સ્વભાવવાનને જાણે. કેમ કે સ્વભાવ અને સ્વભાવવાન એક છે, અભેદ છે. આગળ કહે છે કે જ્ઞાન દર્શન આનંદ આદિ મારો સ્વભાવ છે. હવે વ્યવહાર વિસ્તાર કરીને ગુરુદેવ આ વાતને સમજાવે છે કે મારો સ્વભાવ કેવો છે. જ્ઞાન દર્શન આનંદ આદિ મારો સ્વભાવ છે. જેટલા ગુણ છે એ બધા ગુણના પરિણમન રૂપ મારો સ્વભાવ છે. સ્વભાવ કેમ છે? કેમ સ્વભાવ છે? કેમ કે એવા ગુણો છે. આ કંઈ માત્ર જીવ દ્રવ્યને માટે છે એમ નથી. દરેક દ્રવ્યને માટે, ભૂતગળ દ્રવ્ય જે છે એને માટે પણ એનો એક ભાવ છે, એનો સ્વભાવ છે. કેવો એનો ભાવ છે? કેવો એનો પોતાનો ભાવ છે જે એનો સ્વભાવ કહેવાય કેવો છે? તો કે એમાં રહેલા ગુણ પ્રમાણે જે એનું પરિણમન થઈ રહ્યું છે તે એનો સ્વભાવ છે. ઉદગળમાં કે એવો સ્વભાવ છે, મૂર્તિ અનુભૂતિ એ બધો એનો સ્વભાવ છે. એટલે દ્રવ્યનું જે પરિણમન જે છે તે એના ગુણ પ્રમાણે થાય છે, ગુણને અનુસરીને થાય છે અને એ જ એનો સ્વભાવ છે. એને ક્યારેય છોડતું નથી, એ સ્વભાવને ક્યારેય દ્રવ્ય છોડે નહીં. કેમ ન છોડે? કેમ ન છોડે? કેમ કે અંદરમાં ગુણનું એવું પરિણમન છે.
સાકરનો સ્વભાવ મીઠાશનો છે. કેમ મીઠાશનો સ્વભાવ છે? કેમ સાકર મીઠાશને છોડતી નથી? કેમ કે એમાં મીઠાશનો ગુણ પડ્યો છે અને એ મીઠાશના ગુણનું પરિણમન સતત થઈ રહ્યું છે. એ અટકી અટકીને થતું નથી. એમ નથી કે રાત પડે એટલે સાકર મીઠી ન લાગે, અથવા તો એ સાકરને બીજા પ્રદેશમાં લઈ જઈએ એટલે મીઠી ન લાગે, એમ થતું નથી. સાકરમાં મીઠાશનો ગુણ જે છે એ સતતપણે એ ગુણ પરિણમી રહ્યો છે. ગમે ત્યારે ગમે ત્યાં સાકરને મોડામાં નાખીએ ને એના સ્વાદનો અનુભવ કરીએ તો એ ગળ્યો જ અનુભવાય છે. એનો અર્થ એ છે કે દરેક દ્રવ્ય અનંત ગુણ સહિત છે અને એ અનંત ગુણનું પરિણમન સતત ચાલી રહ્યું છે, એમાં કોઈ વિક્ષેપ આવતો જ નથી. તો એ દરેક દ્રવ્યોના ગુણના પરિણમન રૂપ દરેક દ્રવ્યનો એવો સ્વભાવ છે. આ જીવ દ્રવ્ય છે, આ જીવ દ્રવ્ય ચેતન છે, એના અનંત ગુણ છે અને એ અનંત ગુણનું જે ભવન થાય છે એનું પરિણમન સતત અંદરમાં જે ચાલી રહ્યું છે તો એનો સ્વભાવ છે, એનો પોતાનો સ્વભાવ છે. અને એ કેવો છે? તો કે છે કે જ્ઞાન દર્શન આનંદ આદિ મારો સ્વભાવ છે. અને તે સ્વભાવ સ્વભાવવાનથી જુદો હોય નહીં. સ્વભાવવાન જે આ સ્વભાવને ધારીને બેઠો છે તે સ્વભાવવાન છે. જેનો આ સ્વભાવ છે તે સ્વભાવવાન છે. જેમાં અનંત ગુણો રહ્યા છે તે સ્વભાવવાન છે. જેમાં રહ્યા છે એટલે એ અનંત ગુણોનો પિંડ છે, એ સિવાય બીજું કાંઈ નથી. એવું એ જે દ્રવ્ય છે તે સ્વભાવવાન છે. અને એવા સ્વભાવવાનથી સ્વભાવ જુદો હોય નહીં. કેમ કે સ્વભાવ એના ગુણોના પરિણમનને કારણે છે, એટલે સ્વભાવ બદલાય નહીં. સ્વભાવ બદલાય નહીં. ગુણો શાશ્વત અંદર ટકીને રહ્યા છે, ધ્રુવપણે છે, પણ એનું પરિણમન જે થઈ રહ્યું છે એ પરિણમન દ્વારા એ દ્રવ્યનો સ્વભાવ નિશ્ચિત થઈ જાય છે. અને એ સ્વભાવ સ્વભાવવાનથી જુદો હોઈ શકે નહીં. સાકર કડવી હોઈ શકે નહીં. સાકરમાં મીઠાશનો ગુણ હોય એ બદલાઈને ખારાશનો ગુણ કે કડવાશનો ગુણ થતો નથી. એનો સ્વભાવ છે. ભગવાન આત્મા ચેતન જ્ઞાન દર્શન સહિત છે તો એનો એ સ્વભાવ ત્રિકાળ છે. એ સ્વભાવ ક્યારેય બદલાય નહીં. બધું શાંતિથી તત્વને સમજવા જેવું છે. આવા નિર્ણયો થાય છે તો પોતાનું સામર્થ્ય સમજાઈ જાય છે. ઓ હું ના દીનું આવા જ્ઞાન દર્શન આનંદ સુખ શાંતિ નિર્મળતા સ્વચ્છતા પ્રભુતાથી ભરેલું ભગવાન આત્મા છું અને એ જ મારો સ્વભાવ છે, એ મારો સ્વભાવ નિત્ય છે. તો એવા સ્વભાવનો અનુભવ કરવાને બદલે હું ક્યાં વિકલ્પોમાં રોકાઈ રહ્યો? ધિક્કાર છે મને મારા આવા નિત્ય સ્વભાવને નહીં અનુભવતા હું આ વિકારી ભાવને અનુભવું છું, વિકાર ભાવે થાઉં છું. એમ આ જીવને પુરુષાર્થ ઉપરે છે. માટે તત્વને તત્વની રીતે સમજવું અને એમાંથી અધ્યાત્મ કાઢવું. ગુરુદેવે દરેક વખતે તત્વમાંથી અધ્યાત્મ કાઢીને આપણને સમ્યક દર્શન પ્રગટ કરવાની વિધિ બતાવી છે. અહીંયા પણ કહે છે કે ભાઈ તારો સ્વભાવ એ તારાથી જુદો નથી. સ્વભાવ અને સ્વભાવવાન કંઈ જુદા નથી. જ્ઞાન દર્શન આનંદ આદિ મારો સ્વભાવ છે, તે સ્વભાવવાનથી જુદો હોય નહીં એટલે મારાથી જુદો નથી. એવી સ્વભાવ દ્રષ્ટિ થઈ છે તે જેને આવી સ્વભાવ દ્રષ્ટિ થઈ છે તે સ્વભાવ સ્વભાવવાનને વ્યવહારથી જાણે એમ માને નહીં, પણ શું માને? સ્વભાવ સ્વભાવવાનને નિશ્ચયથી જાણે એમ માને. કેમ કે વ્યવહાર દ્વારા તો તન્મયતા થતી જ નથી. વ્યવહારથી જાણવું જ્યારે થાય ત્યારે તો ક્યાં તન્મયતા થાય છે? તદરૂપતા થતી જ નથી. સ્વભાવ સ્વભાવવાનને જાણે છે
તો એ વ્યવહારથી જાણે એમ હોય ને એ નિશ્ચયથી જાણે. સ્વભાવ અને સ્વભાવમાં અભેદ એક છે. સ્વભાવ અને સ્વભાવવાન વ્યવહારે એક છે, કહી શકે નહીં, એ નિશ્ચયથી એક છે. વ્યવહારથી વાત કરીએ તો ઉપચાર થઈ ગયો, અને વ્યવહારથી જયારે જાણે એમ કહીએ ત્યારે પણ એમાં એકરૂપતા રહેતી નથી, તન્મયતા રહેતી નથી. લખે છે કે જેને આવી દ્રષ્ટિ થઈ છે તે સ્વભાવ સ્વભાવવાનને વ્યવહારથી જાણે એમ ન માને, કેમ કે સ્વભાવ અને સ્વભાવવાન અભેદ એક છે. વ્યવહારે જાણે છે એમ માને તો સ્વભાવ અને સ્વભાવવાનને એક માન્યા નહીં. વ્યવહારે માં જો એને માન્યા હોય તો પછી બંનેને એક માન્યા નથી, બંનેને જુદા માન્યા, ભિન્ન માન્યા. જો વ્યવહારે જો એમ માને કે સ્વભાવ અને સ્વભાવવાન ને જાણે, સ્વભાવ સ્વભાવવાનને જાણે છે, તો એનો અર્થ એ થયો કે એને સ્વભાવને જાણ્યો નથી, સ્વભાવવાનને જાણ્યો નથી, એને એક માન્યા નથી. એની દ્રષ્ટિ જ મિથ્યા છે. એને તો વિભાવ અને સ્વભાવને એક માન્યા છે. વ્યવહારે જાણે છે એમ માને તો એનો અર્થ શું થયો? એનો અર્થ તો એ થયો કે સ્વભાવ અને સ્વભાવવાનને એને એક માન્યા નહીં, પણ વિભાવ અને સ્વભાવને એક માન્યા. સ્વભાવવાનને અને સ્વભાવને એક ન માન્યા તો સ્વભાવવાનની સાથે એને વિભાવને જોડી દીધો, એનો અર્થ એવો થયો. વિભાવ અને સ્વભાવને એક માન્યા. જે એક સમયની પર્યાયની અંદર શુભ કે અશુભ ભાવ થાય છે એને સ્વભાવવાન સાથે એક રૂપ જો માને છે તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. જે વિકારી ભાવ થયા, જે વિભાવ છે, એ વિભાવને પોતારૂપ માને છે, એને સ્વભાવવાન સાથે એક રૂપ માને છે, તો એને તો મિથ્યાત્વ છે, એને સમ્યક દર્શન થાય નહીં. શુભ ભાવ હોય તો પણ એ શુભ ભાવ ને પોતાની સાથે એક રૂપ માને, એ શુભ ભાવ મારો છે, એ શુભ ભાવ રૂપ હું છું એમ જો માને છે તો એને વિભાવને અને સ્વભાવને એક રૂપ માન્યા, અને એમ માને તો એને સમ્યક દર્શન ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. સ્વભાવને સ્વભાવવાન સાથે એક રૂપ માને, મારો સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ આદિનો મારો સ્વભાવ અને હું સ્વભાવવાન, એમાં દ્વેત નથી, દેહ નથી, એમ જ્યારે એ પોતે પોતાના સ્વભાવવાનને પોતાના જ્ઞાન દર્શનના સ્વભાવમાં જાણે છે, અનુભવે છે, એક રૂપ થઈને, એ રૂપે થઈને અનુભવે છે, ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિતરાગી નિર્મળ પરિણામ થાય છે. એટલે આ મોક્ષનો માર્ગ, આ ધર્મ છે, એ ધર્મ કઈ બહારથી આવતો નથી. ધર્મ તો અંતરંગ પ્રક્રિયા છે. ધર્મ બહારમાં નથી, બહારથી આવતો નથી. ધર્મને બહારમાં પરની કોઈની અપેક્ષા પણ નથી. ધર્મ પ્રગટ કરવામાં પરની કોઈ અપેક્ષા નથી. આત્મા આદિ અને અંત વગરની વસ્તુ છે એની આદિ પણ નથી, આત્માની આદિ નથી. અરે કોઈ દ્રવ્ય છે એની આદિ નથી. અનંત દ્રવ્યો અનાદિ કાળથી એમ ને એમ છે. કોઈ દ્રવ્ય ઉત્પન્ન થતું જ નથી, કોઈ દ્રવ્ય ઉત્પન્ન થાય નહીં, કોઈ દ્રવ્યનો નાશ ન થાય. આ જીવ દ્રવ્ય, આ ભગવાન આત્મા, એ અનાદિથી છે, એની કોઈ આદિ નથી અને અંત નથી. પણ એનું જે સામર્થ છે એને આ જીવ સમજ્યો નથી, એટલે જે પર્યાય બદલાય છે એમાં એ એમ માને છે કે જીવનો નાશ થઈ ગયો. પર્યાય બદલાય, મનુષ્યની પર્યાય બદલાઈ અને તિર્યંજમાં ગયો એટલે એમ માને કે એ મૃત્યુ પામ્યો, હવે એ જીવ રહ્યો નહીં.
અરે ભલા ભગવાન, આ તો પર્યાય બદલાય છે, પર્યાય જીવની જ છે, જીવની પર્યાય બદલાય છે, અને એ પર્યાય જે નવી પર્યાય થઈ છે એને અનુરૂપ એને સંસાર અવસ્થા છે તેથી શરીર પ્રાપ્ત થાય છે. જો સંસાર અવસ્થા નથી અને સિદ્ધની અવસ્થા થઈ ગઈ તો હવે નવા નવા શરીરે પ્રાપ્ત થતા નથી. પર્યાય હવે કે ચાર ગતિના ભ્રમણરૂપ થતી નથી, એવી કોઈ પર્યાય થતી. એટલે વસ્તુ તો અંત વગરની છે, અનંત કાળ સુધી રહેવા વાળી આ ચીજ છે, શાશ્વત વસ્તુ છે. ભગવાન આત્મા નિત્ય છે, તો આત્માની આદિ નથી અંત નથી એવી વસ્તુ છે. અને એનું સામર્થ્ય એ એનું સામર્થ્ય છે, એ એનાથી જુદું નથી. એ સામર્થ્ય એ કઈ બહારથી આવતું નથી, એનું સામર્થ્ય સામર્થવાનથી જુદું નથી. મુનિરાજ કહે છે કે ત્રિલોકનાથ ભગવાનને જ્ઞાનનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે. તીર્થંકર પરમેશ્વરને, જીનેશ્વર ભગવાનને જ્ઞાનનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે, પૂર્ણ ઉઘાડ થઈ ગયો છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થયું છે. તો તે વ્યવહારથી આખા લોકને જાણે છે અને નિજ સુખમાં લીન એવા પોતાના આત્માને જાણતા નથી. તો તે વાત બરાબર છે, વ્યવહારથી આખા લોકને જાણે છે એ વાત બરાબર છે, અને સાથે પોતે નિજ સુખમાં લીન રહ્યા છે. તો એવા પોતાના સુખમાં લીન એવા ભગવાન આત્માને વ્યવહારથી ક્યાંથી જાણે? એ નિશ્ચયથી જ જાણે. પોતાના નિજ સુખમાં લીન એવા પોતાના આત્માને વ્યવહારથી ન જાણે એ વાત બરાબર છે. કેમ કે ભગવાન લોકાલોકમાં તો કાંઈ લીન થતા નથી, લોકાલોકમાં લીન થયા વગર એને જાણે છે, એટલે વ્યવહારથી જાણે છે. અને પોતામાં લીન થઈને પોતાને અનુભવે છે, જાણે છે, આનંદમાં રહ્યા છે, તો એ નિશ્ચયથી છે, સોને નિશ્ચયથી જાણે છે, અનુભવે છે. એટલે પોતામાં લીન રહીને પરને જે જાણે છે એ પરને વ્યવહારે જાણે છે, અને પોતામાં લીન રહીને એ સ્વને કાંઈ વ્યવહારે જાણતા નથી. હા, વાત 169મી નથામાં આવી, એ વાત અહીંયા મુનિરાજે કહી છે. કોઈ અજ્ઞાની કહે કે આપણે સમ્યક દ્રષ્ટિ છીએ કે મુનિ છીએ તેની આપણને ખબર પડે નહીં, તે તો કેવળીને ખબર પડે. અજ્ઞાની આવી વાત કરે, કેમ ખબર પડે? સમ્યક દર્શન થાય તો કેમ ખબર પડે આપણે સમ્યક દ્રષ્ટિ છીએ કે નહીં, કેમ ખબર પડે? અજ્ઞાનીને આવા પ્રશ્ન થાય, આપણને ના ખબર પડે એમ જો એ માનતો હોય તો એનો ભ્રમ છે. એને જ ખબર પડે, એને પોતાને ખબર પડે, પડે ને પડે, બીજા તો કેવડી ભગવાન હોય એને ખબર પડે. એવા સામે એવા સમ્યક દ્રષ્ટિ હોય એને પણ ખ્યાલ આવી જાય કે આ સામે જીવ છે તે સમ્યક દ્રષ્ટિ છે. મુનિઓ જેમણે ત્રણ કસાયની ચોકડીનો અભાવ કર્યો છે એ પણ જો તમે સમ્યક દ્રષ્ટિ છો તો જરૂરથી જાણી જાય છે કે તમે સમ્યક દ્રષ્ટિ છો. સમ્યક દ્રષ્ટિને ખ્યાલ આવે જ છે, પણ બિચારા ભોળા જીવને, અજ્ઞાની જીવને શાસ્ત્રનો અભ્યાસ હોય નહીં, પોતાના સામર્થ્યને જેણે દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા જાણ્યું નથી અને જાણ્યું નથી તો સ્વીકાર્યું નથી, એને આવા વિચિત્ર પ્રશ્ન થાય. એને કોઈ વાતમાં હજી વિશ્વાસ બેઠો નથી ને, એટલે આવા પ્રશ્ન થાય. પ્રશ્ન કરવાની જરૂર જ રહેતી નથી. પોતે ભગવાન આત્મા છે, તો જયારે પોતે પોતાના ભગવાન આત્માને જાણી લીધો તો હવે પોતાને સમ્યક દર્શન છે એની મોર પડાવવા માટે બહાર જવાની જરૂર રહે છે? અરે ભલા ભગવાન, તને તારી સર્વજ્ઞતાના અંશે જયારે ખ્યાલ આવી ગયો છે, અનંત ગુણના એવા પરિણામના અંશે ખ્યાલ આવી ગયો છે, અને એવા અંતરમાંથી આવતા અલૌકિક આનંદના અમૃતનું જે પાન કર્યું છે, ભલે એનો સ્વાદ ચાખ્યો છે, પણ એ જે એનો આસ્વાદ આવ્યો છે એને પછી પોતે સમ્યક દ્રષ્ટિ છે કે પૂછવા જવું પડતું હશે? છતાં આવી કેટલાયને એવી વિચિત્ર માન્યતાઓ અથવા તો એવા પ્રશ્નો થતા હોય છે. તો અહીંયા ગુરુદેવે એ વાતને પણ સમજાવી છે, કે છે કે કોઈ અજ્ઞાની કહે કે આપણે સમ્યક દ્રષ્ટિ છીએ કે મુનિ છીએ તેની આપણને ખબર પડે નહીં.
તે તો કેવળીને ખબર પડે. વ્યવહારે મુનિ કહેવાય એમ માનનાર જીવને સમ્યક દર્શન કે મુનિપણું છે જ નહીં. આ બીજી વાત સાથે લઈ અને સમજાવી દીધું. વ્યવહારે મુનિ કહેવાય એમ માનનાર જીવને સમ્યક દર્શન કે મુનિપણું છે જ નહીં. વ્યવહારે વડે મુનિ કહેવાય. મુનિપણું તો અંતરંગ દશા છે. મુનિપણું તો અંતરંગ દશા છે. સાતમા સંસ્કારની અંતરંગ દશા જેને થઈ છે એને બહારમાં નિર્ગ્રંથ મુનિપણું હોય, બધા પરિગ્રહનો ત્યાગ હોય, દસ પ્રકારના બાહ્ય પરિગ્રહો અને ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહોથી રહિત થયા હોય, આત્માના પ્રત્યુત્સવ સંવેદન સહિત હોય, 28 મૂળ ગુણ સહિત 12 નગ્ન દિગંબર મુનિપણું અને એવું ઉત્કૃષ્ટ ચારિત્ર હોય. હવે આવા અંતરંગ દશા જેની જેવી થઈ છે એ મુનિને સમ્યક દર્શન જ ન હોય અને માત્ર બાહ્યમાં એવો મુનિનો વેશ હોય અથવા તો એવા આચાર વિચાર પાળતા હોય તો કંઈ મુનિ કહેવાતા નથી. એને વ્યવહારે મુનિ કહેવાય એમ જો કોઈ માનતું હોય તો એને સમ્યક દર્શન નથી. અને એ પોતે એમ માનતા હોય કે મને મુનિપણું છે તો એમને એ વાત બરાબર નથી. એમને મુનિપણું છે ને વ્યવહારે મુનિ કહેવાય એમ માનનાર જીવને સમ્યક દર્શન કે મુનિપણું છે જ નહીં. તે પોતાના સ્વભાવને સમજ્યો નથી. પોતાનો સ્વભાવ એનું સામો અને સ્વાનુભૂતિ થતા જે જાણ્યું હતું તે સમ્યક થઈ ગયું છે અને પોતાના સામર્થ્યનો ખ્યાલ આવી ગયો છે એને તો કોઈ પ્રશ્ન નથી. એને તો આવી ઊંધી માન્યતાઓ હોતી નથી. મુનિ વ્યવહારે મુનિ એવી કોઈ માન્યતા હોય નહીં. મુનિ કહીએ એટલે અંતરંગ દશા મુનિની હોય, સાતમા છઠ્ઠા સંસ્થાનની ભૂમિકા હોય એને જ મુનિ કહેવાય. એ સિવાય કોઈ બીજા મુનિ હોઈ શકે જ નહીં. એને તો પોતાના સ્વભાવને જાણ્યો છે, અનુભવ્યો છે. સમ્યક દ્રષ્ટિ ચોથા સંસ્થાનની ભૂમિકામાં જે છે એ પણ જ્યારે પોતાના સ્વભાવને જાણે છે તો એ નિશ્ચયથી જાણે છે, એનો અનુભવ થાય છે. અને એવો જેને અનુભવ થયો છે એને કોઈ પ્રશ્ન નથી. એ એમ કહેશે નહીં કે વ્યવહારે મુનિપણું હોય, એમ કહે જ નહીં. એ તો પોતાના સ્વભાવને બરાબર સમજ્યો છે, અનુભવ્યો છે. પણ જેને આવી માન્યતા છે કે વ્યવહારે મુનિ કહેવાય એમ જે માને છે એ સમ્યક દ્રષ્ટિ પણ નથી, એ મુનિ પણ નથી. એ પોતાના સ્વભાવને સમજ્યો નથી. પોતાના સ્વભાવનું સામર્થ્ય શું છે એ એને જાણ્યું નથી. અહીંયા તો છઠ્ઠે સંસ્થાને મુનિને વિકલ્પ ઉઠ્યો છે તો તે એમ કહે છે કે જેટલો સ્વભાવમાં ઉપયોગ છે એટલો તે લીન છે. છઠ્ઠા સંસ્થાને જ્યારે સવિકલ્પ દશા છે તો એ સવિકલ્પ દશામાં જેટલો સ્વભાવમાં લીન છે છઠ્ઠા સંસ્થાને પણ નિર્વિકલ્પ દશાની વાત તો હમણાં બાજુ પર મૂકીએ. કેમ કે નિર્વિકલ્પ દશામાં સાતમા સંસ્થાને એ પોતે પોતાના સ્વભાવને અનુભવવા વાળો સ્વભાવવાન સાથે એકરૂપ થઈ જાય છે. પણ એ વાતને બાજુ પર મૂકીએ, અત્યારે એ સ્વિકલ્પ દશામાં છે, છઠ્ઠા સંસ્થાને છે, તો એ વખતે જે વિકલ્પ ઉઠે છે તો એ વિકલ્પ ઉઠે છે ત્યારે પણ પોતે પોતાના સ્વભાવવાન ભગવાન આત્માથી કાંઈ જુદો પડી જાય છે એમ નથી. દ્રષ્ટિ ત્યાં જ રહે છે, શ્રદ્ધા એમ જ ટકીને રહી છે, શ્રદ્ધામાં ફેર નથી. પોતાનું સામર્થ્ય, પોતાનું સ્વરૂપ જે અનુભવાયું છે એને જ એ છઠ્ઠા સંસ્થાને સ્વિકલ્પ દશામાં પણ એને જ એ અનુભવી રહ્યો છે. પણ એ વખતે જેટલું સ્વભાવમાં ઉપયોગ છે એટલું તેમાં લીન છે અને જે વિકલ્પ ઉઠ્યો છે તેટલો તે લીન નથી.
એટલો કે લીન નથી. એટલે ગુરુદેવે ઘણી વાર આ વાત તો સમજાવી છે, સાધકને એની એક સમયની પર્યાયમાં બે અંશ પડે છે. એક અંશ જે છે તે સ્વ તરફ વળેલો જ છે, સ્વને જ અનુભવે છે, સ્વને જાણે છે, અને બીજો અંશ જે છે તે વિકલ્પ તરફ વળેલો છે, વિકલ્પમાં રહ્યો છે. તો વિકલ્પમાં રહ્યો છે એ વખતે શુભભાવ આવે છે, પણ એ શુભભાવમય થતો નથી, શુભભાવમાં અટકતો નથી, એ પોતાના સ્વભાવ ભાવમાં જ રહ્યો છે. એટલે એ વખતે પણ કહે છે કે જેટલો સ્વભાવમાં ઉપયોગ છે એટલો તો લીન છે, અને વિકલ્પ ઉઠ્યો છે તેટલો લીન નથી. તે સ્વભાવ દ્રષ્ટિવંત મુનિરાજ કહે છે કે નિર્દોષ ભગવાન એટલે કે તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાન, કેવળી ભગવાન વ્યવહારથી આત્માને જાણતા નથી, વ્યવહારથી આત્માને જાણતા નથી. નિશ્ચયથી આત્માને જાણે છે એટલે વ્યવહારથી આત્માને જાણતા નથી. કેવળી ભગવાન વ્યવહારથી લોકને જાણે છે પણ વ્યવહારથી આત્માને જાણતા નથી. એમ કોઈ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ જયારે કહે છે તો એમાં કોઈ દોષ નથી. તો આ રીતે આ કળશ અહીંયા પૂરો થાય છે, 285મો કળશ પૂરો થાય છે. હવે એ પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 170 છે, આપણે એનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પ્રાણમ જીવ સર્વમ તમહા જાણે ઈ અપવમ અપ્પા અપાણમ મણવી જાણદી અપ્પાદુ હોદી વિદિરિત્તમ. સંસ્કૃતમાં ગાથા છે. જ્ઞાનમ જીવ સ્વરૂપમ તસ્માત જાણાત્ય આત્મહમ આત્મા આત્માનમ ના અપિ જાણાત્ય આત્મનો હોતી વ્યતિરિક્તમ. ગુજરાતીમાં ગાથા છે. છે જ્ઞાન જીવ સ્વરૂપ તેથી જીવ જાણે જીવને, જીવને ન જાણે જ્ઞાન કો કે જીવથી જુદું ઉતરે. ઉત્તરક રીતે વાત મૂકી છે. જ્ઞાન છે તે જીવ સ્વરૂપ છે અને તેથી એ જીવને જાણે. જો એ જ્ઞાન જીવને ન જાણે તો એ જીવથી જુદું ફરે. બહુ પ્રતિ વાત મૂકી છે, આમાં નિશ્ચયની વાત લીધી છે. તો 169મી ગાથાની અંદર વ્યવહારથી વાત લીધી, કેવળી ભગવાન વ્યવહારથી લોકાલોકને જાણે અને સ્વને ન જાણે, પોતાને ન જાણે, એમ જે વાત લીધી હતી. હવે અહીંયા નિશ્ચયથી વાત લીધી છે. તો અન્વયાર્થ લઈએ. અન્વયાર્થમાં કહે છે કે જ્ઞાનમ જીવ સ્વરૂપમ, એટલે કે જ્ઞાન જીવનું સ્વરૂપ છે. જ્ઞાન જીવનું સ્વરૂપ છે. તસ્માત આત્મા આત્મકમ જાણાતિ, તેથી આત્મા આત્માને જાણે છે. આત્માને ન અપી જાણાતિ, જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્મન વ્યતિરિક્તમ ભવતિ, આત્માથી વ્યતિરિક્ત એટલે જુદું ઠરે. જ્ઞાન જીવનું સ્વરૂપ છે તેથી આત્મા આત્માને જાણે છે. જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત એટલે જુદું ઠરે. ટીકામાં મુનિરાજ પદ્મપ્રભુધારી દેવ કહે છે કે અહીં આ ગાથામાં જીવ જ્ઞાન સ્વરૂપ છે એમ દલીલથી વિતર્કથી કહ્યું છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે એ વાતને અહીંયા સિદ્ધ કરે છે. જો જીવ જ્ઞાન સ્વરૂપ હોય તો એ પોતે પોતાને જાણે. જો
જો જ્ઞાન જીવને નથી જાણતું એમ કહીએ તો જ્ઞાન જીવથી જુદું પડ્યું. હવે જીવથી જુદું જ્ઞાન એટલું કેવી રીતે હોય? જ્ઞાનથી જીવ જુદો, જીવ અને જ્ઞાન જુદા, એવું કઈ રીતે હોય? જ્ઞાન એ તો ગુણ છે, અને ગુણ એ દ્રવ્ય વિના એકલો કેવી રીતે હોય? એક ગુણ કેવી રીતે હોય? ગુણનો સમૂહ થાય ત્યારે દ્રવ્ય થાય. એટલે ભગવાન આત્મા આ જીવ એનાથી જ્ઞાન જુદું હોઈ શકે જ નહીં. એટલે એ દલીલ અહીંયા લીધી છે, અને એના ઉપરથી એમ સમજાયું છે કે જીવ જ્ઞાન સ્વરૂપ છે, એ વાતને અહીંયા એના ઉપરથી સિદ્ધ કરી છે. જ્ઞાન સ્વરૂપ જીવ છે, અને તેથી જીવ જાણે, જીવને પોતાને જાણે છે. જ્ઞાન સ્વરૂપ છે એટલે પોતે પોતાને પણ જાણે છે. જો એ પોતાને ન જાણતો હોય, જીવ ન જાણે જ્ઞાન, જીવને જ્ઞાન ન જાણે, તો એ જીવથી જુદું ઠર્યું એમ તો હોય નહીં. તો એ વાત અહીંયા દલીલ દ્વારા બહુ સરસ રીતે સમજાવી છે. નિશ્ચયની વાત છે, પોતે ભગવાન આત્મા પોતાને જાણે છે. આ વાતમાં અનાદિથી એને ક્યારેય વિચાર જ નથી કર્યો. જીવે અનાદિથી એવો વિચાર જ નથી કર્યો કે હું મને જાણું છું, મારું મને જાણવાનું સામર્થ્ય ત્રિકાળ છે. આ વાતનો એને ક્યારેય વિચાર નથી કર્યો. બારમાં જાત જાતના વિચારો વિકલ્પો કર્યા, બીજા બધાની પંચાયત કરી, પણ હું મને જાણું છું એ વાતને એ ભૂલી ગયો છે. એ વાત જ એ ભૂલી ગયો છે. અહીંયા કહે છે કે પ્રથમ તો જ્ઞાન ખરેખર જીવનું સ્વરૂપ છે. સૌથી મોટી મહત્વની વાત તો આ છે કે જ્ઞાન ખરેખર જીવનું સ્વરૂપ છે. ગુરુદેવે આ વાતને બહુ સરસ રીતે કહી છે, લોકો એને પકડી નથી શક્યા. ગુરુદેવે એમ કહ્યું કે હું જ્ઞાન સ્વરૂપ છું. અહીંયા જે મુનિરાજે વર્ણન કર્યું છે એ ત્રીજા પુરુષે એક વચન તરીકે વર્ણન લીધું છે કે જ્ઞાન ખરેખર જીવનું સ્વરૂપ છે. ગુરુદેવે એમ કહ્યું, પહેલા પુરુષે એક વચન તરીકે એમ સમજાવ્યું કે હું જ્ઞાન સ્વરૂપ છું. આખી વાતને ગુરુદેવ પોતાની ઉપર ઉતારી છે, અને આપણે ગુરુદેવને ફોલો કરવાના છે. ગુરુદેવે જેમ કહ્યું છે એમ કરવાનું છે. ગુરુદેવ કહે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, એમ ભાઈ તું પણ સ્વીકારી લે. અમે તો સ્વીકાર્યું છે, હું જ્ઞાન સ્વરૂપ છું. અને એ વાત મહાપુરુષોએ પણ કહી છે. અને મુનિરાજ તો આ વાતને સિદ્ધ કરે છે કે જીવ જ્ઞાન સ્વરૂપ છે. એટલે દરેક જીવ, જીવ માત્ર જ્ઞાન સ્વરૂપ છે, એ વાતને અહીંયા તો સિદ્ધ કરશે. પણ એ જયારે સિદ્ધ કરે છે તો એના ઉપરથી આપણે શું લેવાનું? હું પણ જીવ છું ને હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, એ વાતને આપણે તો પકડવાનું છે. હું જ્ઞાન સ્વરૂપ છું તો હું મને ન જાણું? એ ભલા ભગવાન, તું પોતે જ્ઞાન સ્વરૂપ છે અને તને પોતાને ન જાણે એમ ક્યાંથી બને? બીજા બધાને તું જાણે ને તને પોતાને જ ન જાણે? એ તો પેલા સાત મૂર્ખ ભાઈઓ જેવી વાત થઈ. આપણે અગાઉ પણ એ વાત લીધી હતી, ફરીથી આજે એ વાત લઈ અને સ્વાધ્યાય પૂરો કરીશું, પછી આગળનો વિસ્તાર બધો આપતી હોય કરીશું. સાત ભાઈઓની વાત એવી હતી કે બિચારા મૂર્ખ સાત ભાઈઓ બહાર નીકળ્યા ફરવા, ક્યાંક પરગામ જવા, યાત્રા કરવા ક્યાંક. તો એમણે નક્કી કર્યું કે આપણે ખોવાઈ ન જઈએ, જુદા ન પડી જઈએ, એટલા માટે આપણે ગણી લેવા બધાને. એટલે સારું, થોડેક ક્યાંક ગયા હશે ને પછી જોયું કે ભાઈ આપણે બધા આવી ગયા છીએ, ચાલો ગણી લઈએ. તો બધા ઉભા રહ્યા. તો કોણ ગણે? તો મોટો ભાઈ આવ્યો બહાર અને એને કહ્યું કે તમે બધા લાઈનમાં ઉભા રહો, હું તમને ગણી લઉં, બધાને ગણી લઉં છું. તેને ગણ્યું તો છ થયા. એટલે છ થયા, એક ભાઈ ક્યાં ગયો? તો બીજું એના પછીનું હતું, એ આવ્યું કે તને કઈ ગણવામાં કઈ ભૂલ થઈ છે, તું ઉભો રહે. એટલે એ લાઈનમાં ઉભો રહી ગયો. અને બીજા નંબરનો હતો, એ બહાર આવ્યો અને એને પણ ગણ્યા, તો લાઈનમાં છ જ હતા. એ પણ દુઃખી થઈ ગયો, અરે મારો એક ભાઈ ક્યાં ગયો? ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, બધાએ એમ જ ગણ્યું કે છ જ ભાઈ છે. દરેકે પોતાને ગણ્યો નહીં, પોતાને ગણ્યો નહીં. આપણે પણ આ જ ધંધો કરતા આવ્યા છીએ. એ મૂર્ખ છ ભાઈઓની જેમ આપણે પણ
જગતમાં છ દ્રવ્ય છે, છ દ્રવ્ય છે, છ દ્રવ્ય છે, છ દ્રવ્ય છે, છ દ્રવ્ય છે. એ છ દ્રવ્યને જાણનાર હું સાતમું એમ ક્યારેય વિચાર્યું નહીં. અરે ભાઈ, તું છ દ્રવ્યને જ જાણીશ કે તને પોતાને જાણે છે? તું તને પોતાને તો ત્રિકાળ જાણવા વાળો જ છે. તારું એ સામર્થ્ય ક્યાંય નષ્ટ પામ્યું નથી, ક્યાંય એ ગયું નથી, એમ ને એમ અંદર જળવાઈને રહ્યું છે. તું તને પોતાને જ કેમ ગણતો નથી? તું બહાર બધાને ગણે છે ને તને પોતાને જ ગણતો નથી? ખૂબ વિચાર કરવા જેવો છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ટીકા એનો વિસ્તાર અને એના પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એની ઉપર જે પ્રયોજનભૂત વાત કરી છે એ બધું આપણે આવતી વખતે લઈશું. તો આપણે શુભદાન બોલીએ. Thank you.